હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે ઉદ્ગાર વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ જોયું. હવે આપણે લેટ અને લેટ્સ વાળા વાક્યોની વાત કરીએ, પછી આપણે સીધા પેરેગ્રાફ જ બાકી રહે. તો પહેલી વાત કે લેટમાં બે વાક્યો હોય, કે લેટ્સ અને લેટ પ્લસ પર. આ બે નો અર્થ શું પેલા સમજી લઈએ, કે લેટ્સ છે એ સૂચન દર્શાવે છે, કે કઈક સૂચન કરે કે આપણે આમ કરીએ, આપણે જઈએ, આપણે આમ કરશું, આ એક સૂચન છે. જ્યારે લેટ પ્લસ કર્મ છે એ શું દર્શાવે છે, વિનંતી દર્શાવે છે. શું દર્શાવે છે? વિનંતી દર્શાવે છે. તો પહેલું કામ આપણે કરીએ લેટ્સ નું. ચાલે ભાઈ, લેટ્સ વાળા વાક્યો હોય કે જે સૂચન દર્શાવે છે એનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવું હોય તો પહેલી કામ વાત કરીએ આપણે લેટ્સ વાળા. બરોબર, માનો કે આવું વાક્ય છે કે સોના સૈડ ટુ મોના, લેટ્સ પ્લે, આટલું જ વાક્ય છે. લેટ્સ પ્લે નાવ. બરોબર, લેટ્સ પ્લે નાવ, કે સોના સૈડ ટુ મોના, લેટ્સ પ્લે નાવ. અહીંયા લેટ્સ છે જે સૂચન દર્શાવે છે, લેટ પ્લસ કર્મ હોય તો વિનંતી દર્શાવતું હોય, એ વાક્ય બદલી જાય. આ જ વાક્ય છે કે સોના સાહેબ ટુ મોના, આમ આપણે લેટ મી પ્લે નાઉ, આમે લેટ્સ ના બદલે લેટ મી કરી નાખ્યું. વાક્યનો અર્થ બદલી ગયો, વાક્યનું રીત બનાવવાની રીત બદલી ગઈ. બરોબર, ચાલો તો આપણે લેટ્સ વાળા વાક્યની વાત કરીએ. તો પહેલું કામ કે સેઇડ અથવા સેઇડ ટુ, એનું શું થશે ભાઈ? પહેલું કામ તો એ જોવાનું છે. બરોબર ને, સેઇડ અથવા સેઇડ ટુ એ જોવાનું છે. તો આ સેઇડ અથવા સેઇડ ટુ, સોના સેઇડ ટુ મોના, તો અહીં શું થશે? સોના સજેસ્ટેડ, કૌંસમાં ટુ આપું છું ભાઈ, ઉદ્ગારની જેમ જો આપણે સાંભળનાર લખીએ તો ટુ લખવાનું, સાંભળનાર ન લખીએ તો ટુ લખવાનું નહીં. સજેસ્ટેડ થઈ જશે, સેડ ટુ નું શું થઈ જશે? સજેસ્ટેડ. ચાલો બીજો ફેરફાર શું થશે? ઓકે, કંજક્શન ભેટ આવી જશે. બીજો ફેરફાર શું થયો? કંજક્શન ભેટ, કે સોના સેડ ટુ મોના. વાક્ય કરતા જઈએ, આખું વાક્ય કરે પછી સમજાઈ જાય, પછી પછી અલગ ઉદાહરણ લઈ. તો કે સોના સજેસ્ટેડ ટુ મોના, આ શું કામ મેં ટુ લખ્યું ભાઈ? સાંભળનાર લખ્યું, એટલે ધેટ. વેલ, લેટ્સ નું શું કરવાનું છે ભાઈ? તો લેટ્સ બરાબર, બરોબર, આ ભૂસી નાખું છું. લેટ્સ બરાબર શું કરવાનું છે? ત્રીજો ફેરફાર, તો કે લેટ્સ ના સ્થાને લેટ્સ બરાબર શું મૂકવાનું છે? ધે અથવા વી શુડ. ધે અથવા વી શુડ, કે સોના સજેસ્ટેડ ટુ મોના ધેટ. અહીંયા શું લખશું આપણે? ધે. આ મને કેવી રીતે ખબર પડી કે મેં લેટ્સ ની જગ્યાએ ધે લખ્યું? તો કે બોલનાર કે સાંભળનારમાં, બોલનાર કે સાંભળનારમાં, પેલો પુરુષ હોય તો વી, નહીં તો કે ધેટ. ધે શુડ, પ્લે નું પ્લે, કઈ ફેરફાર થશે નહીં. શું કામ? તો કે કાર ન બદલે. આ ખાસ ધ્યાન રાખવાનું, ત્રણ ફેરફાર થયા, સજેસ્ટેડ, કન્જક્શન ધેટ, લેટ્સ ની જગ્યાએ વી અથવા ધે શુડ. બાકીનો ફેરફાર હોય તો થાય, નાવ નું શું થઈ ગયું? ધેન. કાલ નું બીજું શું કામ? તો કે શુડ પ્લે, મોડલ આવી ગયું, મોડલ આવે ક્રિયાપદ નું મૂળ રૂપ જ ભેટ આવી મૂળ રૂપ જ ખબર પડી. ચાલો આટલા પેલા રૂલ્સ લખી લઈએ, પછી આપણે બીજા વાક્યો જોઈએ. આવું વાક્ય છે, રામ સેડ ટુ મી, Let's go
for shopping today. Ram said to me, let's go for shopping today. Okay, Ram suggested to me conjunction that. આટલી ખબર પડી ગઈ બરોબર કે suggested to me અને conjunction that. ત્યાર પછી less એટલે we. શું કામ ભાઈ? તો કે બોલનાર કે સાંભળનારમાં I, we, me, us. I, we, અથવા me, us. બોલનાર કે સાંભળનારના સ્થાને પહેલો પુરુષ એટલે I અથવા we, me અથવા us હોય તો we લખવાનું, બાકી બધે that. તો કે રામ સજેસ્ટેડ ટુ મી ધેટ વી શુડ ગો નું ગો, ફોર નું ફોર, શોપિંગ નું શોપિંગ, ટુડે નો ધેટ ડે, સી સેડ ટુ હિમ, સી સેડ ટુ હિમ, લેટ્સ વિઝિટ માય પેરેન્ટ્સ ધીસ સન્ડે. She said to him, let's visit my parents this Sunday. Okay, she suggested to him conjunction that. Let nu dhe unka sukam dhe muiku to ke she ane him. I, we ke me os char ma ke koi to dhi baki ba dhe atle muiku dhe. Should nu should. લેટ ની જગ્યાએ મૂક્યું ધે શુડ, બાકી એમને વિઝિટ નું વિઝિટ, માં એટલે બોલનાર એટલે હર, પેરેન્ટ્સ નું પેરેન્ટ્સ, ધીસ નું ધેટ, સન્ડે નું સન્ડે. ખબર પડે? ચાલો લખી લ્યો પછી લેટ વાળા વાક્યો જો. ત્યાર પછી આપણે વાત કરવી છે લેટ, લેટ પ્લસ કર એટલે કે વિનંતી દર્શાવે, પેલું સૂચન દર્શાવતો, શું દર્શાવે છે? લેટ પ્લસ કર્મ છે એ વિનંતી દર્શાવે. ચાલ તો પહેલું કામ આપણે વાક્ય લઈ, સી સેડ ટુ હિમ લેટ મી પ્લે હિયર. એની જગ્યાએ શું થઈ જશે? રિક્વેસ્ટેડ. એની જગ્યાએ શું થઈ જશે? રિક્વેસ્ટેડ, કારણ કે વિનંતી દર્શાવે છે. બીજું કામ શું થશે? તો કે કન્જક્શન શું આવી જશે? ઓનલી ટુ. આજના અથવા ટુ અથવા નોટ ટુ આવે, એમાં કન્જક્શન ટુ. આ બે જ ફેરફાર કરવાના છે. અને ત્રીજું કામ કાર ન બદલે, બાકીના બધા ફેરફાર થાય. દાખલા તરીકે આપણે જોઈએ કે સી સેડ ટુ હિમ લેટ મી પ્લે હિયર, તો કે સી રિક્વેસ્ટેડ હિમ કન્જક્શન ટુ લેટ નું લેટ આપણે વી શુડ કે ધે શુડ લેટ્સ ના બદલે મૂકતા હતા, અહીંયા લેટ એટલું નીકળતું નથી. મી એટલે બોલનાર, બોલનાર એટલે સી, સી એટલે હર, પ્લે નું પ્લે, હિયર નું ધેર. લેટ આવ્યું તો લેટ સાથે મૂળ રૂપ આવે એટલે પ્લે માં કાંઈ ફેરફાર થાય ને, એટલે કાર્ડ બદલે નહીં કે સી સેડ ટુ હિમ લેટ મી પ્લે હિયર. બીજું વાક્ય છે આઈ સેડ ટુ માય ફાધર લેટ મી ગો આઉટ વિથ માય ફ્રેન્ડ્સ ટુડે. લેટ મી ગો આઉટ વિથ માય ફ્રેન્ડ્સ ટુડે. તો કે આ
requested my father, I requested my father, conjunction to let મીનું મી જરી શું કામ ભાઈ બોલનાર આય છે તો મી માં કઈ ફેરફાર થશે ને કઈ રિક્વેસ્ટેડ માય ફાધર ટુ લેટ મી ગો આઉટ વિથ માય નું માય જરી શું કામ બોલનાર એટલે આય ફ્રેન્ડ્સ નું ફ્રેન્ડ્સ ટુડે નું ધેટ ડે ખબર પડી તો માત્ર આટલો જ ફેરફાર થાય સેડ કે સેડ ટુ ની જગ્યાએ રિક્વેસ્ટેડ કન્જક્શન ટુ બાકીનું વાક્ય એમને કાળમાં ફેરફાર ન થાય સર્વનામ સમય અને સ્થળમાં ફેરફાર કરવાનો ચાલો લખી લો પછી એકાદ એક્ઝામ્પલ જોઈએ જી આવું વાક્ય છે રોમા સેડ ટુ મી લેટ હિમ પ્લે હિયર વિથ મી Let him play here with me. Okay, Roma requested me to let him એટલે ત્રીજો પુરુષ કાંઈ ફેરફાર થાય નહીં તો કે રોમા રિક્વેસ્ટેડ મી ટુ લેટ હિમ પ્લે નું પ્લે હિયર નું ધેટ વિથ નું વિથ મી એટલે રોમા રોમા એટલે હર વિથ હર ખબર પડી રિક્વેસ્ટેડ કન્જક્શન ટુ લેટ નું લેટ હિમ ત્રીજો પુરુષ ફેરફાર થાય નહીં પ્લે નું પ્લે હિયર નું ધેર વિથ નું વિથ હર એટલે બોલનાર શું કામ તો કે મી એટલે પેલો પુરુષ ની જગ્યાએ બોલનાર બોલનાર એટલે હર આવું વાક્ય છે ચમન સૈડ ટુ ચમેલી Let me use your mobile now. Someone said to Chamali, let me use your mobile now. Okay, Chaman requested Chamali Chaman requested Chameli to let nu let me atle chaman chaman atle him use nu use your atle chameli chameli atle her mobile nu mobile now nu then khabar padi ke conjunction to agna thyu chhe bijo kan ferfar thato nathi chal lakhi liyo chal homework ma exercise F અને G આ બે એક્સરસાઇઝ ના સીધા જવાબ પૂરા કરી નાખવાના છે આપણી 27મી જે પૂરી થઈ જશે આ પૂરી થઈ જાય પછી આપણે પેરેગ્રાફ ચાલુ કરશે બરોબર એક્સરસાઇઝ F અને એક્સરસાઇઝ G આ બંનેના સીધા જવાબ બાકી નોટમાં લખી નાખવાના છે ચાલો રેડી